नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ના ગણિતની અંદર તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ધોરણના ગણિતની અંદર 7મું પ્રકરણ યામ ભૂમિતિ શીખી રહ્યા છીએ, બરાબર. જેની અંદર આપણે સ્વાધ્યાય 7.1ની અંદર પહેલા 4 દાખલાઓનો અભ્યાસ પૂરો કરી લીધો છે અને આજે આપણે 5મા દાખલાથી શરૂઆત કરીએ. 5મા દાખલાની અંદર તમે જુઓ તો આપણને આ રીતે વર્ગખંડની અંદર બાળકો ઊભા છે. ચંપા અને ચમેલી કરીને બે બહેનપણીઓ છે, એ વર્ગમાં આવે છે અને જુએ છે કે એ લોકો જે રચના કરે છે, જે આકૃતિ દોરે છે, એ આકાર છે એ ચોરસ જેવો છે કે નહીં, બસ એને જાણવાનું છે. તો આપણે શું કરવાનું, આપણે ચારેય બિંદુઓના યામ પહેલાં લખી નાખીએ અને પછી એ ચારેય બિંદુઓ ચોરસની રચના કરે છે કે નહીં એ આપણે જાણવું છે, બરાબર. જેના માટે આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે, તમારે શું કરવાનું, ચારેય અંતર મેળવી લેવાના, એ બી, બી સી, સી ડી અને એ ડી, બરાબર. સાથે સાથે એ ચોરસ છે કે લંબચોરસ એ નક્કી કરવા માટે એક વિકર્ણ પણ શોધી લેવાનો, બી ડી અથવા તો એ સી, બરાબર. ચાલો, ચારેય બિંદુના યામ શું થશે, તો આપણે અહીંયા એ બિંદુના યામ છે, બરાબર, આપણા 5મા દાખલાના જવાબની અંદર આપણે એ બિંદુના યામ છે એ શું લખીએ, તો કે એક્સ યામ 3 લખો અને વાય યામ, વાય એક્સ ઉપર 4 છે, વાય યામ 4, તો એ બિંદુના યામ શું થશે, 3 અને 4, બરાબર છે. એવી જ રીતે બી બિંદુના યામ મેળવીએ, તો બી બિંદુના યામ કેટલા થશે ભાઈ, એક્સ યામ 6 અને વાય યામ 7 થશે, તો બી બિંદુના યામ 6 અને 7 લખી નાખવાના. સી બિંદુના યામ લખીએ તો એક્સ યામ 9 અને વાય યામ 4, 9 અને 4 બંને સી બિંદુ આગળ ભેગા થઈ જાય ને, તો સી બિંદુના યામ કેટલા લખવાના છે, 9 અને 4 લખવાના છે. અને એવી જ રીતે ડી બિંદુના યામ લખીએ તો એનો એક્સ યામ 6 અને વાય યામ 1, 6 અને 1 બંને ભેગા થાય એટલે ડી બિંદુના યામ 6 અને 1 થશે, બરાબર. તો હવે આપણે 5 અંતર મેળવી લેવાના છે, એ બી, બી સી, સી ડી અને એ ડી, બરાબર. પહેલાં એક વખત સ્ક્રીનને રોકી અને તમે જાતે પ્રયાસ કરી લો, કારણ કે અંતરસૂત્રના દાખલા તો આપણે આગળના ઘણા લેક્ચરમાં ગણી લીધા છે, બરાબર. પછી હું પાછળના તમને જવાબ દેખાડીશ, તમારે તમારા જવાબને સરખાવી લેવાના છે. મિત્રો, હવે તમે તમારા જવાબને સરખાવી શકો છો. આપણને એ બી વચ્ચેનું અંતર, બી સી, સી ડી અને એ ડી, જો આપણે ચારેય અંતરો જોઈએ તો ચારે ચાર અંતર આપણને 3√2 જેટલા મળે છે, બરાબર ને. તો પહેલી વાત તો એ થઈ ગઈ કે ભાઈ ચારેય બાજુનું માપ સરખું છે એટલે આપણો જે ચતુષ્કોણ છે એ સમબાજુ તો છે જ, બરાબર. એટલું તો ફાઇનલ થઈ ગયું, કારણ કે ચારેય બાજુ સરખી છે. હવે ચોરસ છે કે નહીં એ પણ જાણવું પડે, કારણ કે ચારેય બાજુ સમબાજુમાં એ સરખી હોય અને ચોરસમાં પણ સરખી હોય, બરાબર ને. તો એટલા માટે આપણે એક વિકર્ણ એસીની લંબાઈ છે એ મેળવી લીધી છે. હવે તમે અહીં જુઓ, એસીની લંબાઈ છે એ આપણે આપણો વિકર્ણ આ જગ્યાએ છે, બરાબર. તો તમે ત્રિકોણ એબીસી જોઈ શકો છો, એની અંદર આપણે એ બી અને બીસીના વર્ગનો સરવાળો જો એસીના વર્ગ જેટલો થતો હોય તો આપણે એવું કહી શકીએ કે એક ખૂણો કાટખૂણો છે આપણા ચોરસનો, મતલબ કયો ખૂણો, ખૂણો બી કાટખૂણો છે, બરાબર ને. તો હવે આપણે આગળનો દાખલો અહીંયાથી એ રીતે લખીએ, બરાબર. હવે તમે જુઓ તો એ બીનો વર્ગ એટલે 18 અને બીસીનો વર્ગ એ 18 છે, તો આપણે અહીં લખીએ કે ભાઈ એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર 18 વત્તા 18, મતલબ કેટલા થયા, તો કે 36. તો એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એ તો એસીના વર્ગ જેટલો થાય છે ભાઈ, એ બીનો વર્ગ અને બીસીનો વર્ગ કેના વર્ગ જેટલો થાય છે, એસી વર્ગ જેટલો થાય છે. તો મતલબ કે આ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો છે, તો ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ થશે જેમાં ખૂણો બી 90 છે, બરાબર. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ તેથી પાયથાગોરસના પ્રમેય અનુસાર, પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 થશે, બરાબર. આમ તો જો કે પાયથાગોરસના પ્રતિપ્રમેય અનુસાર, બરાબર. તો પાયથાગોરસના પ્રતિપ્રમેય અનુસાર આપણે એવું કહી શકીએ કે ભાઈ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી છે 90 છે. તો ચારેય બાજુના માપ સરખા હોય, બરાબર, ચતુષ્કોણ એબીસીડીમાં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી બરાબર 3√2, ચારેય બાજુના માપ સરખા છે તથા તથા ખૂણો બી બરાબર 90 હોવાથી ચતુષ્કોણ એબીસીડી, ચતુષ્કોણ એબીસીડી ચોરસ થાય છે, બરાબર. ચતુષ્કોણ કેવો બની જાય છે, ચોરસ બની જાય છે. બહુ સરળ દાખલો છે, આ રીતે તમારે આ દાખલો ગણવાનો છે. અને હવે
आना पछी छठा प्रश्ननी जो आपणे वात करीए तो एमां त्रण दाखला आपेला छे अने त्रणे त्रण दाखलानी अंदर आपणने चार बिंदु आपेला छे अने बस आज वस्तु पूछेली छे कि केवो चतुष्कोण बनशे, चोरस छे, समबाजु छे, लंबचोरस छे, समांतर बाजु छे, बस आपणे ए शोधी देवानुं छे। तो दरेकनी अंदर आपणे पहेलुं अगत्यनुं काम शुं करवानुं थशे तो कि चारेय बाजुनुं अंतर शोधी लेवुं बराबर। पछी लंबचोरस छे कि चोरस छे नक्की करवा माटे जरूर पड़े तो विकर्ण पण शोधी लियो बराबर। तो हवे तमारे शुं करवानुं, फरी पाछुं अंतरसूत्र ज लगावानुं छे। तो छठा प्रश्ननी अंदर बधा दाखलामां एक वखत पहेला जाते गणवानो प्रयास करो बराबर। वीडियो रोकी लेवानो जाते दाखलो गणी अने पछी हुं दरेक दाखलानुं सोल्यूशन तमने देखाडीश। तमारे शुं करवानुं छे, तमारा जवाबने सरखावी लेवाना छे। बहु सरळ दाखला छे बाळको, परंतु जाते प्रयास करशो तो ए खूब सारी रीते आवडशे। पछी हुं तमने एना सोल्यूशन समजावीश। पहला दाखला की अंदर अपनी पास चार बिंदु है, माइनस वन, माइनस टू, वन जीरो, माइनस वन टू, माइनस थ्री जीरो। अपने बधाई ने ए बी सी डी नाम आपी देवा बराबर। पछी बधा अंतर्गोती लीधा, जो ए बी स्क्वेर गोईता एना उपर थी ए बी नु माप आपने बे वर्गमूल बे मळ्युं, बी सी नु माप बे वर्गमूल बे, सी डी नी लंबाई बे वर्गमूल बे अने ए डी नी लंबाई बे वर्गमूल बे मळी गई बराबर। एक विकर्ण पण शोधी लेवानो ए सी बराबर। ए सी स्क्वेर केटला मळ्या, सोळ, एमां वर्गमूल न काढो तो चालशे बराबर। बीजू आठनू वर्गमूल अँ काढवानू थाय तो तमारे आठनू शूँ करवाना, बे भाग करनाखवाना, चार गुणा बे, चारनू वर्गमूल बे निकली जाए, बे अंदर एम नम रही जशे। सेम आवुं ज आगळना दाखलामां वर्गमूल अठार वखते पण करी नाखवानू, अठारना बे भाग करो, नौ दू अठार, नौनू वर्गमूल त्रण, बार निकली जाए, बे एम नम रही बराबर। चालो तो पहली वात तो आपणे एवुं कही शकीए कि भाई अहींया पण तमे जोई शको छो ए बी स्क्वेर એટલે કે આઠ અને બી સી સ્ક્વેર બરાબર આઠ બરાબર, એ બંનેનો સરવાળો એ સી સ્ક્વેર જેટલો થાય જ છે। તો બસ એ જ વાક્ય આપણે લખવાનું છે કે ભાઈ એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર બરાબર આઠ વત્તા આઠ એટલે કે સોળ। તો એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર બરાબર એ સી સ્ક્વેર થાય છે બરાબર ને। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પાયથાગોરસના પ્રતિપ્રમેય અનુસાર त्रिकोण ए बी सी में, त्रिकोण ए बी सी में खूणों बी बराबर नेवु छे बराबर है मित्रों। मतलब एक खूणों काटखूणों थी गयो, चार बाजू सरखी ने एक खूणों काटखूणों, मतलब ए चौरसना शिरोबिंदुओ छे बराबर। चलो तो आप अहीं लखी नाखीए कि भाई चतुष्कोण ए बी सी डी में चार बाजुओ तो सरखी थी, ए बी बराबर बी सी बराबर सी डी बराबर ए डी, दरेकनी लंबाई केटली तो कि बे वर्गमूल बे, तथा खूणो बी बराबर नेवु होवाथी अथवा तो खूणो बी काटखूणो होवाथी चतुष्कोण ए बी सी डी ए चोरस छे बराबर छे बाळको। आ रीते तमारे व्यवस्थित रीते जवाब लखी नाखवानो छे बराबर। हवे एना पछी बीजा दाखलामां ट्राई करो। बीजा दाखलानी अंदर संपूर्ण आखा दाखलानुं हुं तमने सोल्यूशन आपीश बराबर, कम्प्लीट। तमारे जाते ट्राई करवानी छे, त्रीजो पण जाते ट्राई करवानी छे बराबर। ચાલો સ્ક્રીન રોકીને એક વખત હવે બીજો દાખલો જોઈ લ્યો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એ બી બી સી સી ડી અને એ ડી ચારે બાજુના માપ શોધી લીધા છે બરાબર। એ બીનું માપ આપણને કેટલું મળ્યું, બે વર્ગમૂળ દસ। ઓકે, હવે આપણને બે વર્ગમૂળ દસ લખતા ન આવડતું હોય તો આપણે અહીંયા વર્ગમૂળ ચાલીસ એમ લખી નાખીએ તો પણ ચાલે બરાબર। એવી રીતે પચાસ છે તો એની જગ્યાએ પચાસ વર્ગમૂળ પચાસ લખી નાખો બરાબર। હા, પચાસના બે બે ભાગ પાડી દીધા, પચીસ ગુણ્યા બે, પચીસનું વર્ગમૂળ બે બાર કાઢી દીધું, પાંચ, બે અંદર એમને એમ રહી ગયા। હવે એવી જ રીતે એડીનું માપ છે આપણને વર્ગમૂળ પંચ્યાસી મળ્યું। તો એક પણ બાજુનું માપ એક સરખું નથી બરાબર, નથી સામસામેની બાજુનું પાસ પાસેનું કોઈ માપ સરખા નથી, એટલે આપણે કહી શકીએ કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી છે બરાબર એ ચોરસ નથી બરાબર, ચોરસ નહીં પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એમ પણ કહી શકીએ છીએ બરાબર। તો એક વાક્યમાં આપણે નીચે વ્યવસ્થિત રીતે જવાબ લખી નાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી એટલે ચોરસ પણ નથી બરાબર। ચાલો ત્રીજો દાખલો ટ્રાય કરી લ્યો. બીજા દાખલાની અંદર આપણે ચારે ચાર બાજુનું માપ મેળવી લીધું, એ બીનું માપ વર્ગમૂળ દસ છે, બીસીનું માપ ત્રણ વર્ગમૂળ બે, સીડીનું માપ વર્ગમૂળ દસ અને આપણને એડીનું માપ છે ત્રણ વર્ગમૂળ બે મેળવ્યું, તો મતલબ સામસામેની બાજુઓ સરખી છે। હવે સામસામેની બાજુ સરખી છે તો એટલું તો કન્ફર્મ થઈ ગયું કે આપણો જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે બરાબર। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ તો કન્ફર્મ થઈ ગયો, પરંતુ જો એક ખૂણો નેવું બની જાય તો એ ચતુષ્કોણ લંબચોરસ થઈ જશે બરાબર, એટલે આપણે વિકર્ણનું માપ પણ શોધી લીધું। હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે બે બાજુના વર્ગનો સરવાળો કરો, એ બી વર્ગ ને બી સી વર્ગ, તો દસ અને અઢાર કેટલો થાય, અઠ્યાવીસ, પરંતુ અહીંયા તો માત્ર બે જ છે બરાબર, અથવા તો એસી વર્ગ લઈએ તો ચાર જ છે,
तो मतलब आप कही सकिए कि भाई ए बी वर्ग वत्ता बी सी वर्ग बराबर दस वत्ता अठार एट के अठयावीस बराबर इज नॉट इक्वल टू ए सी स्क्वेर होवा थी बराबर खूणो बी काटखूणो बन से नहीं बराबर काटखूणो बन से नहीं। अने बीजी एक बात आपणे एम पण कही सकिए कि भाई चतुष्कोण ए बी सी डी में सामसामेनी बाजुओ सरखी छे चतुष्कोण ए बी सी डी में ए बी बराबर बराबर सी डी सामसामेनी बाजुओ बे सरखी छे ने ए बी नुं अने सी डी नुं माप सरखू छे केटलुं छे वर्गमूळ दस अने बी सी नुं माप केना जेटलुं छे वर्ग ए डी जेटलुं बराबर तो आपणे एवुं पण कही सकिए तथा अने बी सी बराबर ए डी बराबर केटलुं थशे तो कि अठार है एट वर्गमूल अठार ते वर्गमूल अठार लखी सको त्रण वर्गमूल बे लखी सको मैं तमने कीधेलू है कि तब कोईपण रीते जवाब आप सको आप बने जगह एक सरखू रही है त्रण वर्गमूल बे लखी नाखी और जो मार वर्गमूल अठार लख तो बे जगह वर्गमूल अठार कर दवा बराबर तो आम होवा चतुष्कोण ए बी सी डी सामांतर बाजू चतुष्कोण है बराबर केव चतुष्कोण है सामांतर बाजू चतुष्कोण छे कारण के मात्र सामसामेनी बाजुओ समांतर छे बराबर कोई खूणो काटखूणो नहीं एटले लंबचोरस नहीं बने बराबर जोई लो व्यवस्थित रीते आखो दाखलो। सातमा दाखलानी अंदर आईए तो सातमा दाखला में अपन ने बे बिंदु आपेला है एकना याम छे बे माइनस पांच बीजा याम छे माइनस बे नौ तो आपने एवं कहे कि आ बने बिंदु थी सामन अंतर आलू एक्स अक्ष पर बिंदु शोधो बराबर तो आ बने बिंदु थी एक्स अक्ष पर कोई बिंदु एवं है जो सामन अंतर आलू है पहले तो आप आकृति की मदद की समझा प्रयास करिए बाड़को तो जो पहलू बिंदु है मैंने नाम आप दीद बीजा ने बी बराबर तो एक्सएम प्लस है वाईएम माइनस है एक्सएम प्लस वाईएम माइनस एट्ले आ बिंदु अँ क्या कोई बराबर आ ए बिंदु है और बी बिंदु में एक्सएम माइनस है वाईएम प्लस है एट्ले आ बाजू क्या कही है बराबर हवे आ बने बिंदु थी एक्स अक्ष पर सामन अंतरे आलू आप एवं बिंदु शोधवू है कि जे आ बने थी सामन मान लियो कि बिंदु अँ क्या है जे आना बने थी बराबर एनु आना थी अंतर अने आना थी अंतर आ बने अंतर सामन है बी बिंदु थी बराबर ए बिंदु ने अपने मान लीए पी नाम आपी दीधु परंतु एना माटे एक वस्तु फिक्स थी गई कि बिंदु एक्स अक्ष पर है तो मत एक्सएम ज एनु मूल्य धरावत हुई है वाईएम तो जीरो थी जैसे कारण कि एक्स अक्ष पर कोईपण बिंदु वाईएम जीरो हो बराबर ने तो आप धारी लीए धारो के बिंदु बराबर एक्स अक्ष पर बिंदु अथवा तो बने थी सामन अंतर आलू एक्स अक्ष पर बिंदु एम आखू वाक्य लख बराबर बिंदु पी ऑफ एक्स जीरो है बराबर हमें बने थी सामन अंतर आलू है एट एक वस्तु तो फिक्स थी गई कि भाई पी ए इज इक्वल टू पी बी मतलब पी नू ए थी अंतर और पी नू बी थी अंतर ए बने सामन ही से हाँ जो बने सरखा हो तो बने स्क्वेर एक सरखो थे बराबर ने पी ए स्क्वेर इज इक्वल टू पी बी स्क्वेर बराबर ओके हम आप शूँ करिए तो बने वच्चे अंतर ने सरखा दी है चाल पी ए स्क्वेर गोत हो तो आ पी बिंदु ने आ ए बिंदु बने एक्सएम की बात बाकी करो एक्स में बे बात करो तो एक्स माइनस बे वर्ग वत्ता जीरो में माइनस पांच बात करिए तो माइनस माइनस प्लस थी ए रीते एक्स में माइनस बे बात करिए आ बाजू बराबर पी बी स्क्वेर गोतवा माटे तो माइनस बे छे ई प्लस थी जैसे अने जीरो माथी नौ बाद कर्या हवे अहीं आपणे सादुरूप आपीए तो पेलानो वर्ग बराबर विस्तरण वाळुं सूत्र याद करो पेलानो वर्ग माइनस बे पेलू बीजू वत्ता बीजा पदनो वर्ग तो माइनस बे पेलू बीजू करिए तो बीजू पद तो बे छे तो बे अने एनो बे नी साथे गुणाकार थाय तो चार एक्स वत्ता चार अहीं पांचनो वर्ग पच्चीस थी जशे ए रीते अहीं पण कौंस खोलीए पेलानो वर्ग एक्स वर्ग वत्ता बे पेलू बीजू एटले चार एक्स बीजा पदनो वर्ग चार अने नौनो वर्ग केटलो थी जशे 81, 81 बराबर बने बाजू थी एक्स वर्ग कैंसल थी जैसे कारण कि आ बाजू थी एक्स वर्ग आ बाजू लई लियो बराबर तो बराबर की निशानी ठेकी आ बाजू आए प्लस से माइनस थी जाए एक्स वर्ग कैंसल थी गया हवे शूँ वधे तो कि एक्सवाड़ू पद एक चार चार पण कैंसल थी जाए बराबर हवे एक्सवाड़ा पद ने एक बाजू भेगा करिए संख्या बीजी बाजू तो आप एक काम करिए चार एक्स ने आ साइड लई लीए तो माइनस चार एक्स तो छे बीजा चार एक्स आए पण माइनस थी जाए पच्चीस ने बीजी बाजू जवा दियो तो ए पण माइनस थी जाए तो अँ माइनस आठ एक्स बराबर 81 81 में पची बात करिए तो 11 में पाँच जाए तो 6 7 में बे बात करिए तो 5 56 8 ने ओली बाजू जवा दिए गुणाकार में तो भागाकार में 56 ना छेद में माइनस 8 7 8 56 एक्स बराबर माइनस 7 मिला बराबर तो मतलब बिंदु पी ना याम आपूँ जो बिंदु पी है बिंदु पी ना याम एक्स याम आप शोधवा तो एक्स याम मड़ी गयो
YM તો આપણને ખબર જ છે, YM તો 0 થશે, માઈનસ 7 0 થાય, બરાબર? જોઈ લ્યો વ્યવસ્થિત રીતે દાખલો, સેમ આવો જ દાખલો તમને YX માટે પણ પૂછી શકે કે ભાઈ YX પર આવેલું બંનેથી સમાનાંતર આવેલું બિંદુ શોધો, તો ત્યારે શું કરવાનું? તો કે જો YX ઉપર બિંદુ ધારવું હોય તો ખાસ યાદ રાખજો, XM 0 લેવાનો અને YM નું મૂલ્ય મૂકવાનું, બરાબર છે બાળકો? જોઈ લ્યો વ્યવસ્થિત રીતે આખો દાખલો.